જિલ્લાના 6 ડેમ તે ઓવરફ્લો થયા છે. સોંગટી, પન્ના, ઉડ 3, બાલંભડી, ઉમિયાસાગર, ઉડ 4 ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. જામનગરમાં સતત 2 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં પણ મુસળધાર વરસાદ જામનગર જિલ્લાભરમાં જોવા રહ્યો છે. ખાસ કરીને જે ખાવડી કે મોટી ખાવડી વિસ્તારમાં 24 કલાકની અંદર 20 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જામજોધપુર અને લાલપુર જે કહેવાય છે ત્યાં પણ 8 થી 10 ઇંચ જેટલો અને 2 દિવસમાં 15-15, 20-20 ઇંચ જેટલો વરસાદ હાલ વરસી ગયો છે. ત્યારે જામનગરના અત્યારે 6 થી વધુ ડેમ ઓવરફ્લો થઈ શકે છે. આપણે અહીં મારી પાછળ જોઈ શકો છો કે જે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ છે, હાલ અત્યારે અહીં G24 કલાકની ટીમ પહોંચી છે અને આ ડેમ પર થોડા ક્ષણોમાં ઓવરફ્લોની તૈયારીમાં છે. જે 2 દિવસ પહેલે આજે આખો ડેમ સૂકો ભટ દેખાઈ રહ્યો હતો, જમીન પર નીચે દેખાઈ રહી હતી, ત્યારે અત્યારે ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો છે અને ભારે વરસાદ અત્યારે ડેમ સાઈડ પર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરીજનોમાં પણ એક ખુશીનો માહોલ છે, ગ્રામ લોકો પણ બહુ ખુશ છે અને અત્યારે હાલ જે ડેમ સાઈડ પર પાણી જોવા આવે છે. આપણી સાથે અહીં ગ્રામ લોકો ઉપસ્થિત, આપણે પૂછશું કે અત્યારે સસોઈ ડેમમાં કઈ પ્રકારનો વરસાદ છે અને શું લાગે તમને? વરસાદ અટાણે સસોઈ ડેમમાં ફૂલ જામી રહ્યો છે. 2 દિવસ થયા કાંઈ હતું નહીં અને 2 દિવસથી બહુ જ વરસાદ પડી રહ્યો છે અને સસોઈ ડેમ હવે ટૂંક સમયની માલિકોરમાં ઓવરફ્લો થવાની તૈયારી છે. આજે અમે બહુ ખુશ છીએ. ચોક્કસ. તો આપણે જોયું કે અહીં જે સસોઈ ડેમ ઉપર લોકો મોટી સંખ્યામાં અહીં જવા પણ પાણીની આવી રહ્યા છે આવક અને જે થોડા સમયમાં જ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ત્યારે જે સસોઈ ડેમ અને અન્ય ડેમો છે એ જામનગરમાં ખાસ કરીને ખેતી અને પીવાના પાણી માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે અને અત્યારે હાલ જો જામનગરના 6 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને મોટાભાગના ડેમોમાં પાણીની આવક શરૂ છે, ત્યારે આ ડેમ પણ ઓવરફ્લો થતાં જામનગરના પીવાની પાણીની સમસ્યા પણ દૂર થઈ શકે છે. મુસ્તાક દલ, જી.